નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા ગુજરાતી વિષય તરફ આગળ વધીએ છીએ. પાઠ બે તરફ આગળ વધીએ છીએ. બીજો પાઠ છે શરણાઈના સૂર. લેખક છે ચુનીલાલ મણિયા અને પ્રકાર છે ટૂંકી વાર્તા. કેટલાક લોકો નવલિકા તરીકે પણ ઓળખે છે. તો સંદર્ભ ગ્રંથ છે શરણાઈના સૂર. તો ચુનીલાલ કાળિદાસ મણિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. ગાંધી યુગમાં જન્મેલા ચુનીલાલ મણિયા ગાંધી રંગે રંગાઈને સમાજ સેવક તરીકે અને આઝાદીની ચળવળમાં પણ એમણે પણ એમાં ભાગ લીધો હતો. એ ચુનીલાલ મણિયા આપણને સરસ મજાની વાત કરી દે છે. પદ્મજા, ઘુઘવાતા પૂર, શરણાઈના સૂર, ચંપો અને કે, ત્યારબાદ તેજ અને તિમિર, સરસ મજાના વાર્તા સંગ્રહો આપણને આપે છે. અને વ્યાજનો વારસ ને વેળા વેળાની છાણી, ત્યારબાદ લીલુડી ધરતી ભાગ એક અને બે, ઇન્દ્રધનુષનો આઠમો રંગ નામની સરસ મજાની એમની નવલકથાઓ છે. તો બીજી બાજુ રંગદા, રક્ત તિલક અને વિષમોચન જેવા એકાંકી સંગ્રહો એમણે આપ્યા છે. અનુવાદ એટલે કે ભાષાંતર અને સંપાદન ક્ષેત્રે સરસ મજાનું એમણે કામ કર્યું. સાહિત્યમાં ખૂબ સારી સેવા કરી એટલા માટે ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રકથી એમને નવાજવામાં આવ્યા હતા, ઇનામ આપવામાં આવ્યું હતું. એમણે સરસ મજાની વાત કરી દીધી શરણાઈના સૂર. શરણાઈના સૂર એ ખૂબ મોટો વાર્તા સંગ્રહ છે. એમાંથી નાનકડો ટોપિક લેવામાં આવ્યો છે. એનું ટાઇટલ પણ શરણાઈના સૂર તરીકે આપવામાં આવ્યો છે. હવે હડાળાનો એ પોતાની ધૂનમાં મસ્ત થયેલો રમઝો મીર, હડાળાનો ડસો એ મને ખોબા ખારેક ખાવા મળશે એવી આશાએ આજે ભૂધર મીરાઈના ઘરે પોતાની દીકરી ગૌરીના લગ્ન થાય છે. તે વેળાએ એ શરણાઈ વગાડવા માટે આવ્યો છે. જ્યારે શરણાઈ વગાડે છે, હવે વિદાય થઈ રહી છે ગૌરી, ત્યારે ઘણી વખત એ રહી રહીને પોતાની જ ધૂનમાં હૃદયની વેદના ઠાલવતો હોય તેમ એ શરણાઈના સૂર વાટે પોતાની વેદના કરુણતા ઠાલવે છે. લોકો જેને જે જાણતા નથી એ લોકો ક્યારેક એને ગાંડો ગણી દે છે. ડાઘડી ચસકી ગઈ છે એવી અલક મલકની જાત જાતની વાતો કરતા જુવાનિયાઓ પોતાની ધૂનમાં છે. પરંતુ બે દાયકા પહેલા પોતાના હૃદયનો કટકો એવી દીકરી જ્યારે લગ્નના અઠવાડિયામાં જ મૃત્યુના સમાચાર એને મળે છે અને વૃદ્ધિ મૃત્યુ થાય છે, ત્યારે એમનો આખો રસકસ ઉડી જાય છે. એકદમ શાંત થઈ જાય છે. આખું જીવન કરુણતામાં વિતાવે છે. એ રમઝો મીર આજે ખોબો ખારેક મને ખાવાનું મળશે, થોડા ખારેક મળશે એ હિસાબે શરણાઈ વગાડવા આવ્યો છે. દાદમાં પૈસા જનૈયાઓ તરફથી એ તળશી વેવાય અને બીજી બાજુ કન્યા પક્ષ તરફથી ઘણા બધા લોકો અને ભૂધર મીરાઈ પણ એમના પર પૈસા ફેંકે છે. ઘણા બધા પૈસા ભેગા થાય છે અને પોતાની જ દીકરી આજે વિદાય થઈ રહી છે એમ સમજીને એ રમઝો મીર ભેગા થયેલા એ દાદમાં મળેલા પૈસા આજે ગૌરીને આપી દે છે. લે ગગી, તને કાપડના કરીને આપું છું એમ કરીને એને હાથમાં મૂકે છે. ગૌરી કશું સમજે ન સમજે, લોકોના આશ્ચર્યની વચ્ચે એ અચાનક ફરી પાછો સ્મશાનની વાટ પકડે છે અને એકદમ કરુણ જીવન, એક પિતૃ હૃદયની ભગ્ન હૃદયની વાત, એ રમઝો મીરની વાત એમાં શરણાઈના સૂર પાઠમાં રજૂ થઈ છે. તે આપણે હવે વિસ્તારથી જોવા જઈ રહ્યા છીએ.